મોર્નિંગ ફ્રેન્ડ્સ, ચાલો પર્યાવરણમાં પ્રકરણ 22 ફરી ઉપર્યમાં આગળ વધીએ. હવે પછી આપણો ટોપિક છે દશેરા પછી. હવે દશેરા પછી કંઈક યાદ આવ્યું? હા, ધનુનો પરિવાર દશેરા પછી પોતાના ગામડે આવી જાય છે. હવે ત્યાં આવીને તેઓ શું કરે છે તે આપણે જોઈએ. આ પરિવારનો કાફલો હવે શેરડીના ખેતરો અને ફેક્ટરીઓ નજીક રહેઠાણ બનાવશે. 6 મહિનામાં તેઓ સૂકી શેરડી અને તેના પાંદરામાંથી બનાવેલી તેમની ઝૂંપડીઓમાં રહેશે. તો દશેરા પછી આ પરિવાર ફરીથી પોતાના ગામડે આવી જાય છે અને ત્યાં આવીને તેઓ શેરડીના ખેતરો હોય, ફેક્ટરીઓ હોય તો તેની આજુબાજુ રહેશે. અને કઈ રીતે રહેશે? કે સૂકી શેરડી હોય કે ઘાસ હોય તો એની ઝૂંપડી બનાવીને ત્યાં રહેશે. પુરુષો સવારે વહેલા ઉઠીને શેરડીના ખેતરમાં શેરડી કાપવા જશે. સ્ત્રીઓ શેરડીના ભારાઓ બાંધશે, પછી ભારાઓને શેરડીની ફેક્ટરીમાં લઈ જવામાં આવશે. હવે પુરુષો સવારે વહેલા ઉઠીને એ શેરડી હોય એની કાપણી કરશે અને સ્ત્રીઓ એ શેરડીનો ભારો બનાવીને, ભારો એટલે કે એકની ઉપર એક વ્યવસ્થિત ગોઠવીને આખું ઝુંડ બનાવીને તેને બાંધી દેવામાં આવે એને કહેવાય ભારો. તો આ રીતે ભારો બનાવશે અને એ શેરડીને ફેક્ટરી સુધી પહોંચાડશે. ધનુ વારંવાર તેના પિતા સાથે જાય છે. ઘણી વખત તેઓ ફેક્ટરીની બહાર બળદગાડામાં રાત્રિ વિતાવે છે. ત્યાં ધનુ બરોડો સાથે રમે છે અને આજુબાજુ ફર્યા કરે છે. હવે ધનુ પણ તેના પિતા સાથે જાય છે અને ઘણીવાર તો રાત્રિ પણ આ બળદગાડામાં વિતાવવી પડતી હોય છે. આવા સમયે ધનુ બળદ સાથે રમે છે અને તેની આજુબાજુ ફર્યા કરે છે. તેના પિતાને ફેક્ટરીમાં શેરડીનું વજન કરવાનું અને પહોંચ બનાવવાની રહેતી. તેઓ આ પહોંચ માટે તેમના લોનના ખાતાનો હિસાબ રાખનારા પ્રતિનિધિને આપતા. હવે શું કામ કરવાનું હતું? તો ધનુના પિતાને શું કામ સોંપ્યું હતું કે ફેક્ટરીમાં શેરડીનું વજન કરવાનું હોય છે અને પહોંચ બનાવવાની હોય છે. અને આ પહોંચ બનાવ્યા પછી આ પહોંચને ફેક્ટરીના લોનના જે પ્રતિનિધિ હોય એને આપવાની હોય છે. પ્રતિનિધિ આગળના અઠવાડિયાના ખર્ચ માટે તેમને થોડા પૈસા પણ આપતા. પછી ધનુની માતા અને મામી બાળકોને નજીકના બજારમાં આગળના અઠવાડિયા માટે લોટ અને તેલ ખરીદવા સાથે લઈ જતા હતા. હવે આ પ્રતિનિધિ ખર્ચા માટે થોડા પૈસા પણ આપતા અને ધનુની માતા અને તેના મામી બાળકો સાથે આગળના અઠવાડિયાનું સામાન લેવા માટે, લોટ, તેલ આવી બધી વસ્તુ લેવા માટે નજીકના બજારમાં લઈ જતા હતા. ઘણી વખત મામી બાળકો માટે થોડા લાડવા અને મીઠાઈ ખરીદતા. ઘણી વખત મામી લાડવા અને મીઠાઈ પણ બાળકો માટે ખરીદતા હતા. તેમણે ધનુ માટે પેન્સિલ, રબર અને નોટબુક પણ ખરીદ્યા. અંતે તો તે એમનો પ્રિય છે, પરંતુ ધનુ તેને 6 મહિના નહીં વાપરી શકે કારણ કે તે સારાઈ જશે જ નહીં. તો ઘણીવાર તો ધનુના મામી રબર, પેન્સિલ આવી બધી વસ્તુ પણ ધનુ માટે લાવતા હતા. ધનુને આ બધું તો પ્રિય હતું, પરંતુ આપણને ખબર છે કે 6 મહિના તેઓએ બહાર કામમાંથી જવું પડતું હોય તેથી સારાઈ જવાતું નથી. તેથી આ બધી વસ્તુઓ તે 6 મહિના પછી વાપરે છે. મામીની ઈચ્છા ધનુને ભણાવીને જીવનમાં કંઈક બનાવવાની છે. ધનુ આ રીતે તેના પરિવાર સાથે અહીં તહીં ફરતો રહે એવું તે ઈચ્છતા નથી. હવે ધનુના જે મામી હતા તેની એવી ઈચ્છા હતી કે ધનુ કંઈક ભણે, કંઈક કરે, પરંતુ તે આ રીતે અહીંયા ત્યાં ફરતો રહેશે તો તે કઈ રીતે ભણશે આવી તેની ચિંતા હતી. મામા અને મામી તેના માતા પિતાને કહે છે, જ્યારે ફરી આપણે દશેરા પછી કામ છોડવાનું થાય ત્યારે ધનુને તેની દાદી અને કાકી સાથે ત્યાં જ મૂકીને આવીશું. ગામના બીજા બાળકોની જેમ તે સારાએ જશે, તે તેનું ભણવાનું ચાલુ રાખશે, તે આગળ ભણશે અને કંઈ બનશે. હવે તેના મામીને તો ચિંતા હતી, તેથી તેના મામા મામી તેના માતા પિતાને કહે છે કે હવે જ્યારે આપણે દશેરા પછી ગામ છોડીને જવાનું થશે ત્યારે આપણે ધનુને અહીં તેના દાદી અને કાકી સાથે મૂકીને જઈશું કારણ કે તે અહીં રહેશે તો તે બીજા બાળકો સાથે સારાએ જશે અને ભણશે, ને ભણશે તો કંઈ કરશે. તો આ રીતે તે વ્યવસ્થા કરે છે. તો હવે આપણે થોડા પ્રશ્નોની વાત કરી લઈએ. મામી શા માટે ઈચ્છે છે કે ધનુ આખું વર્ષ સારાએ જાય અને ભણે? તો વિચારો કે મામી કેમ ઈચ્છતા હતા. તે કહેતા હતા કે જો તે સારાએ જશે ને તો ભણશે, ને ભણશે તો એ આગળ વધશે, કંઈક કરશે. તેણે પણ આ રીતે
કામ માટે બહાર જવું ન પડશે. જ્યારે તમે લાંબા સમય માટે સારાઈ જઈ શકો તેમ ન હોય તો શું થાય? વિચારો કે અત્યારે વર્ષ થઈ ગયું છે કે તમે સારાઈ ભણવા નથી આવ્યા, તમને કેવો અનુભવ થાય છે? તો એનો પણ વિચાર તમે કરીને લખજો. ધનુને તેના ગામના લોકો સાથે ગામ છોડીને જવું પડે છે. તે સમયે કોઈ સગવડ કરી શકાય કે જેથી ધનુ તેનું ભણવાનું ચાલુ રાખી શકે? કેવા પ્રકારની? તો ધનુ તેના ગામ છોડીને જવાનું તો થાય જ છે, પરંતુ તે ગામ છોડીને જાય છે છતાં પણ તે ભણી શકે એવી સગવડ કઈ રીતે કરી શકાય? જેમ કે આપણી નજીકમાં એવા બાળકો હોય તો તેઓને આપણે સમય આપીને તેઓને થોડું થોડું ભણાવીએ, તેઓને આપણી પાસે બુક હોય તો એ આપીએ, આવી રીતે પણ તેનું ભણવાનું ચાલુ રહેશે. અથવા તો તેના પરિવારમાં જો કોઈ સભ્યો હોય તો એને થોડો સમય ભણાવવામાં કાઢતા હોય તો એ રીતે પણ તે થઈ શકે છે. તો હવે બીજા વિચારો પણ તમે કહેજો. શું તમે કોઈ એવી નોકરી કામ વિશે જાણો છો જેના લીધે લોકોને તેમના પરિવારથી ઘણા મહિનાઓ દૂર રહેવું પડે? આ પુસ્તકમાંથી ઉદાહરણો જુઓ અને લખો. તો તમે એવી નોકરી કામ વિશે જાણતા હોય કે જો એ મહિના સુધી પોતાના પરિવારથી દૂર રહેવું પડતું હોય, જેમ કે સૈનિકની વાત કરીએ કે સૈનિકે પોતાના પરિવારથી દૂર રહેવું પડે છે, ત્યાર પછી આપણી પર્યાવરણની ચોપડીમાં દરેક પ્રકરણ ધ્યાનથી જોજો અને તમને એવું કોઈ કામ લાગે તો એનો વિચાર તમે કરજો. અથવા તો આ પુસ્તકમાં ન હોય અને તમે જાણતા હોય તો એ પણ તમે લખી શકો છો. જુદા જુદા પ્રકારના ખેડૂતોના જીવનમાં શું સમાનતા અને તફાવત છે? હવે આપણને તો ખેડૂત એટલે એમ જ સમજ હતી કે જેનું ખેતર હોય એ ખેડૂત. ના, આવી વાત નથી. જેનું ખેતર હોય એ તો ખેડૂત છે જ, પણ જે ખેતરમાં કામ કરતું હોય એ પણ ખેડૂત થાય ને. હા, તો આ રીતે સમાનતા અને તફાવત શોધવાનો છે. કયા કયા કારણોસર લોકો સ્થળાંતર કરતા હોય છે? સ્થળાંતર એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ જવું. તો એવા કયા કયા કારણો હોઈ શકે જેનાથી સ્થળાંતર કરવું પડતું હોય છે? તો આ પણ તમે વિચારજો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે ધનુ અને તેના પરિવાર વિશે ખૂબ સારી માહિતી લીધી અને આના પરથી આપણને ઘણો બધો ખ્યાલ આવી ગયો કે આપણું જીવન કેવું છે અને આપણે એને કેવું બનાવવું જોઈએ. તો હવે પછી આપણે ફરી મળીશું નવા પ્રકરણ સાથે.